नमस्कार मित्रों, आज अंतिम युद्ध द्विअंकी नाटक धुनिल पारेखनुं छे, एना विषे मारे वात करवानी छे। अंतिम युद्धना केन्द्रमां भीष्म छे, अने भीष्म कोण छे ए कोण नथी जाणतुं, एटले भीष्म विषयनी वात करती वखते पण आ आखा नाटकमांथी पसार थईने थती वखते मारा मनमां जे वारंवार एक पात्र झबक्या कर्युं, ए पात्र अंबानुं छे। मने विचार एवो आव्यो आ नाटक वाँचती वखते के भीष्म करता ए वधारे पावरफुल कोई पात्र होय महाभारतमां तो ए अंबानुं छे। तो लेखके भीष्मने केम केन्द्रमां राख्या, अने भीष्मने केन्द्रमां राखीने पछी अंबा विषे वात ओछी थई, ने अंबा सिवायनी बीजी स्त्रीओ विषे वात वधारे थई, जेना विषे वेदव्यासे पण बहु खास कह्युं नथी। एटले एक रीते अंतिम युद्ध एक द्विअंकी नाटक मारा माटे थोड़ो वधारे रसनो विषय बनी गयो, बीजी तपासना माटे। अहीं तमे जुओ के अंबा नामनी एक 17 वर्षनी छोकरी, साधारण कोई साधारण माणस ने नहीं, एक युगना प्रचंड महारथी, अजय योद्धा, श्रेष्ठ प्रशासक, राजधर्मना अद्वितीय प्रवाचक एवा भीष्मने चेतवणी आपे छे। ए वारंवार आकर्षक लागे छे कि अंबानुं पात्र छे ए बहु पावरफुल छे, कारण के एणे असामान्य एवा भीष्मनी सामे एक जुदो ज आदर्श उभो कर्यो। स्वयंवर वखते एने पोताना मन इच्छा जेनी साथे परणवानी इच्छा हती एवा एवा पतिनुं वरण करवा माटे आતુર એવી અંબા એની બંને બહેનો સાથે, નાની બહેનો છે અંબિકા અને અંબાલિકા, સાથે સ્વયંવરમાં છે। ત્યાંથી ભીષ્મએ પોતાના અનુજ સાથે એનો વિવાહ કરવાના માટે એનું હરણ કરી જાય છે। એ પછી સમાજની રૂઢિગ્રસ્ત માનસિકતાઓને કારણે અંબાની સાથે જે ઘટનાઓ બનતી ગઈ એના કારણે એ કાયમને માટે પતિ અને પરિવાર સુખથી વંચિત થઈ ગઈ। ભીષ્મ દીર્ઘજીવી હતા, બહુ લાંબુ જીવનારા હતા, પણ અંબા તો 3 જન્મો સુધી સંઘર્ષ કરે છે। ભીષ્મ અને અંબાની વચ્ચે શીત યુદ્ધનો અંત મહાભારત યુદ્ધમાં ત્યારે થાય છે જ્યારે અંબા શિખંડી બનીને કુરુક્ષેત્રમાં જ જન્મે છે, અને અંબા શિખંડી રૂપે ભીષ્મની સામે આવે છે। મહાભારત યુદ્ધના લગભગ કેટલાય સમય સુધી જાણે ભીષ્મના ચિત્તમાં ચાલ્યું છે, અને એ અંતિમ યુદ્ધ કહેવાય છે। મહાયુદ્ધનો નિર્ણય, મહાયુદ્ધને નિર્ણાયક વળાંક પર લાવે છે અંબા, અને અંબા એક આખી એક ઐતિહાસિક ભૂમિકામાં મહાભારતમાં દેખાય છે। ભીષ્મનું આ અંતિમ યુદ્ધ છે, અંતિમ યુદ્ધ એટલા માટે પણ છે કે એના હૃદયમાં, એના ચિત્તમાં ચાલતી વ્યથા એ કોઈને કહી શકે એમ નથી, પણ જાણે અજાણે એની પ્રતિજ્ઞાને કારણે અથવા એના રાજધર્મને કારણે અથવા એના શ્રેષ્ઠ પ્રશાસનને કારણે તે
કેટલી બધી સ્ત્રીઓને વ્યથિત કરે છે એ અંતિમ યુદ્ધ એ દ્વિઅંકી નાટકમાં આપણે પામીએ છીએ. ધુનિલ પારેખે મહાભારતના આ મિથનો ઉપયોગ કર્યો અને આ ભીષ્મ એ આકર્ષક મિથ છે. ભીષ્મના મિથ અસામાન્ય છે અને અત્યારે શ્રાદ્ધનો સમય ચાલે છે અને એ સમયે તમને હું કહું કે આપણું દરેક તર્પણ ભીષ્મને તૃપ્ત કર્યા વિના થતું નથી. ભીષ્મ શાંત નવ વીરહ સત્યવાદી જીતેન્દ્રિય આભી અદ્ભીર વાપ્નોતિ પુત્ર પૌત્રો ચિંતા ક્રિયા વૈયાગ્રપદ ગોત્રાય સાંકૃત્ય પ્રવરાય ચ અપુત્રાય દદામ્યે તજ્જલમ ભીષ્માય વર્મણે. શાંતનુના પુત્ર સત્યવાદી જીતેન્દ્રિય વીર ભીષ્મ ને આ અમારા તર્પણનું જળ ઉચિત રીતે પહોંચે કે એના સત્કારને પ્રાપ્ત કરે એવી વાત આપણા શ્રાદ્ધના તર્પણ વખતે આપણે કરવી પડે કરીએ છીએ એ લાંબા સમયથી આપણે જોયું છે. આ જલાંજલિ સતત આપણે ભીષ્મને આપીએ છીએ એ કેમ આપીએ છીએ ખબર નથી. વૈયાગ્ર પદ ગોત્રાય સાંકૃત્ય પ્રવરાય છે, વ્યાઘ્ર પદ ગોત્ર છે એનું સાંકૃત્ય પ્રવર છે પણ પુત્રહીન છે અને કવચધારી ભીષ્મ છે એને પણ આપણે તર્પણનું જળ અર્પણ કરીએ છીએ. આ આ ભીષ્મ એ આવો પ્રતાપી પુરુષ છે મહાભારતનો અને એને આજે પણ એ જો કેટલું પાવરફુલ મિથ છે કે આપણે આજે પણ ભીષ્મને આપણા શ્રાદ્ધ કર્મ વખતે પણ યાદ કરીએ છીએ જ્યારે આપણા પૂર્વજોને યાદ કરતા હોઈએ ત્યારે. તો આ શ્રાદ્ધનો મહિનો છે એટલે આ ગંગાનંદન દેવવ્રત ભીષ્મનું પણ આપણને એટલા માટે યાદ આવે છે અને એમાં જ અંતિમ યુદ્ધ એ એકાંકી આ એ દ્વિઅંકી નાટકમાં એ કેન્દ્રમાં ભીષ્મ છે અને છતાં એ કેવા ભીષ્મ છે એ કેવા મહાન ભીષ્મ છે એની વાત આપણે કર્યા વિના દ્વિઅંકી નાટકની વાત નહીં કરી શકીએ. આપણા સમસ્ત પૂર્વજોના તર્પણ કર્યા પછી પણ એ ત્યારે જ તર્પણ એને પહોંચે છે જો આપણે ભીષ્મ પિતામહને જલાંજલિ ન આપીએ જલાંજલિ આપીએ. સામાન્ય રીતે વ્યક્તિ પુત્ર પૌત્રાદી એનું તર્પણ કરે છે પણ આ તો પુત્રહીન છે અવા અવિવાહિત એવા ભીષ્મનું તર્પણ એ આપણા બધાના પિતામાં હોવાને કારણે આપણે કરવું એવું એક વિધાન શાસ્ત્રમાં છે. એટલે શ્રાદ્ધમાં પાછું તર્પણમાં ગંગાજળનું પણ વિશેષ મહત્વ છે અને ભીષ્મ તો સ્વયં ગંગા પુત્ર છે. તમે આ અંતિમ યુદ્ધ નાટકમાં જોશો દ્વિઅંકીમાં કે ગંગા અને ભીષ્મનો સંવાદ જ્યારે જ્યારે ભીષ્મ મૂંઝાય છે જ્યારે જ્યારે ભીષ્મને કંઈક સમસ્યા છે જ્યારે 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 ભીષ્મ માર્ગદર્શન ઈચ્છે છે તે વખતે ભલે કશું જ પૂછતો નથી પણ ગંગા પાસે અવશ્ય જાય છે. એટલે ભીષ્મ તો ગંગાપુત્ર છે એટલે એને એનું તર્પણ ન કરીએ તો ગંગાની પણ અવહેલના થાય એટલે ગંગાજળનું મહત્વ આ કારણે ગંગાપુત્રના તર્પણનું કરવું આવશ્યક છે. શ્રાદ્ધમાં પિતા પિતામહ પ્રપિતામહ અને ઉપરાંત વૃદ્ધ પ્રપિતામહનું તર્પણ કરવાનું વિધાન છે. પ્રપિતામહના પૂર્વ કે પૂર્વજ અથવા વૃદ્ધ પ્રપિતામહ જેને આપણે ઓળખતા જ નથી સામાન્ય રીતે એ અજ્ઞાત હોય છે એવા અજ્ઞાત વૃદ્ધ પ્રપિતામહનું તર્પણ કરવું એ પણ પવિત્ર કર્તવ્ય છે. ભીષ્મ પિતામહ એક પ્રકારે એ રીતે આપણા સૌના અજ્ઞાત પૂર્વજ છે. ભીષ્મને તર્પણ કરીએ એમ કરવાનો અર્થ એના માધ્યમે આપણે આપણા બધા જ અજ્ઞાત પૂર્વજોને બધા જ અજ્ઞાત વૃદ્ધ પ્રપિતામહોને વિનમ્રતા સાથે સ્મરણ કરીને જલાંજલિ આપીને એના દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ. ભીષ્મ કેવા હતા એની વાત કરીને આપણે અંતિમ યુદ્ધમાં વિશે વાત કરીશું. ભીષ્મ નિસંતાન હતા.
એટલે આપણે બધા એના સંતાન છીએ. એ નાતે સહસ્ત્રો વર્ષ સુધી આપણે એનું તર્પણ કરતા આવ્યા છીએ. રાજપુરુષ હતા છતાં પણ પરિવાર કુટુંબ કે કલ્યાણમાં એ સદાય સંલગ્ન રહ્યા હોવા છતાંય મહાત્યાગી અને મહાતપસ્વી હતા. એ આજન્મ બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય ઋષિ મુનિઓ માટે પણ અનિવાર્ય નહોતું, એવા સમયમાં એ આજન્મ બ્રહ્મચારી રહ્યા. વિવાહિત હતા. અવિવાહિત તથા અવિવાહિત ઋષિ મુનિઓને પણ મેનકા અને મત્સ્યગંધા ઉપલબ્ધ હતી. એવા સમયમાં ભીષ્મ પિતા માટે લીધેલી પ્રતિજ્ઞા હેતુ બ્રહ્મચર્યનું કઠોર વ્રત ધારણ કરે અને અદ્વિતીય થઈ ગયા. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનું પાલન કરતા કરતા એ ભીષ્મ થઈ ગયા. તો આ ભીષ્મ ચરમ વૃદ્ધાવસ્થામાં પોતાના કિશોર પૌત્રો પ્રપૌત્રોની સાથે રણભૂમિમાં રોમાંચિત કરી દે એવી રીતે ઉતરે છે. એની તેજસ્વીતા, એનું અદ્ભુત પરાક્રમ, ત્યાગ, પ્રબળ ઈચ્છાશક્તિ, દ્રઢ સંકલ્પ સામે માત્ર નતમસ્તક જ થઈ શકાય છે આપણાથી. આ પ્રચંડ વીર, શ્રેષ્ઠ શાસક, રાજધર્મના સર્વશ્રેષ્ઠ શિક્ષકના હૃદયમાં ભક્તિની પુણ્ય સલીલા વહેવાજ કરતી હતી એ આપણે મહાભારતમાં વારંવાર જોયું છે. એ પરમ ભક્ત હતા. પણ સતત ભક્તિ સજીતા ગંગાની જેમ એના હૃદયમાં વહ્યા કરતી હતી. ભીષ્મ અપરાજય હતા. એનું શૌર્ય, એનો દબદબો, એનો આતંક એના કોઈ પણ રાજા હસ્તિનાપુરની સામે આંખ પણ ઊંચી કરીને જોઈ શકતો નહોતો. હસ્તિનાપુર એક વિશાળ રાજ્ય ભીષ્મના બાહુબળની છત્રછાયામાં સદાય સુરક્ષિત રહ્યું હતું. કોઈ બહારની શક્તિ એને તોડી શકી નહોતી, એટલા માટે એ તૂટ્યું નહોતું. પણ એ આંતરિક કલહથી તૂટી ગયું. માત્ર એક રથના બળ પર સેંકડો ક્ષત્રિયોને પછાડતા સ્વયંવર મંડપમાંથી કાશજાતની ત્રણેય કન્યાઓનું અપહરણ કરી લાવ્યા હતા ભીષ્મ. એવું કોઈ દ્રષ્ટાંત નથી કે જ્યાં એક સાથે ત્રણ કન્યાનું હરણ થયું હોય. આ અપહરણ એણે પોતાને માટે નહોતું કર્યું, પોતાના અનુજ હસ્તિનાપુર મહારાજ વિચિત્ર વિજય માટે કર્યું હતું. જો પોતાના વિવાહ માટે આવું કંઈક એ કરી શકે એવી સ્થિતિ હતી જ નહીં. પણ વિચિત્ર વિજય માટે એમણે આ કામ કર્યું. વિચિત્ર વિજય સ્વયંવર નહીં ગયા, ના એણે પોતે કોઈ કન્યાનું હરણ કરી શક્યા, ના કોઈ રાજાએ સ્વેચ્છાએ મહાશક્તિશાળી હસ્તિનાપુર રાજ્યના આ રાજાને પોતાની કન્યા આપવાની ઈચ્છા કરી. આ બધા વિશે વિચારવું પડે એવું છે. ભીષ્મએ પોતાના ગુરુકુલના કલ્યાણનું એક બીડું ઉઠાવ્યું હતું, એટલે આ જવાબદારી એની ઉપર આવી પડી. સામાન્ય રીતે રાજકન્યાઓનું હરણ એની ઈચ્છાથી થતું આવ્યું છે. આપણે જોઈએ છીએ કે રૂકમણીનું હરણ શ્રીકૃષ્ણએ કર્યું, એમાં રૂકમણીની ઈચ્છા હતી. સંયોગિતાનું હરણ પૃથ્વીરાજે કર્યું, એમાં પણ સંયોગિતાની ઈચ્છા હતી. પરંતુ ભીષ્મ જે કન્યાઓનું હરણ કરી લાવ્યા છે એ કન્યાઓમાં કોઈ ભૂમિકા દેખાતી નથી. તો આ સ્વયંવરમાં પોતાની જાતે વર પસંદ કરવાની આ જે વ્યવસ્થા હતી, એ વ્યવસ્થામાં ઉભેલી આ ત્રણ કન્યાઓનું હરણ ભીષ્મ કરી લાવે છે એ પણ ઔચિત્યનો એક પ્રશ્ન છે. ધ્વનિલ પારેખે અંતિમ યુદ્ધ નાટકમાં જે મહાનુભાવ, જે મહાન પરમવીર ભીષ્મને કેન્દ્રમાં રાખ્યા છે એ ખરેખર એ જ કેન્દ્રમાં નથી. એ તમને
આ બધી વાતો જાણ્યા પછી ખ્યાલ આવશે. ભીષ્મએ અંબાલિકાનું હરણ કર્યું, એનો ઊંડો પ્રભાવ એના જીવન પર પડ્યો છે. જાણતામાં જ અવિવાહિત ભીષ્મના જીવનમાં એક નારીનો પ્રવેશ થઈ ગયો અને એ મૃત્યુ સુધી એના જીવન પર છવાયેલી રહી. કાશીરાજની દીકરીઓનું આ અપહરણ ભીષ્મના ગુરુ પરશુરામ અને પરશુરામે પણ આ અપહરણના સંદર્ભમાં એની પાસે સ્પષ્ટીકરણ માંગેલું એ આપણે ઉદ્યોગ પરમાં અંબોપાખ્યાનમાં જોઈ શકીએ છીએ. અંતિમ યુદ્ધમાં અંબાની આ વાત કે અંબા પરશુરામને ફરિયાદ કરવા જાય છે એ વાત ધ્વનિલ પારેખે નથી લીધી. એણે તો અંબા શાપિત કરી અને અગ્નિમાં સમાઈ જાય છે એટલી વાત કરી છે અને જલ્દીથી આગળ નીકળી ગયા છે. પણ ઉદ્યોગ પર્વમાં પરશુરામ પૂછે છે ભીષ્મને, ભીષ્મ એમના વિદ્યાર્થી છે, કે ભીષ્મ કામ બુદ્ધિમાસ્થાય કાશીરાજ સુતા તદા અકામેન ત્વયા અનિતા પુનશ્ચે વિસર્જિતા. ભીષ્મ તને તો પત્ની પ્રાપ્ત કરવાની કામના હતી નહીં તો પછી કાશીરાજની પુત્રીનું હરણ તું કેમ કરી લાવ્યો, અને કરી લાવ્યોનો વાંધો નહીં તું કેને કાઢી કેમ મૂકી. વિભ્રંશિતા ત્વયા હિયમ ધર્માદાસ્તે યશસ્વિની પરામૃષ્ટામ ત્વયા હિ માં કોહિ ગંતુ નિહારતી. આ યશસ્વિની અંબાનો સ્પર્શ કરીને તેને ધર્મભ્રષ્ટ કેમ કરી, હવે એને કોણ ગ્રહણ કરી શકશે. ભારત એને ભારત કહે છે પરશુરામ, ભારત તું એને હરી લાવ્યો છે એટલે શાલ્વો પણ એની સાથે વિવાહ કરવા તૈયાર નથી, એટલે મારી આજ્ઞાથી તું એને ગ્રહણ કર, તારે એવું કરવું જોઈએ જેનાથી આ રાજકુમારીનો સ્વધર્મનું પાલનનો રાજકુમારીને સ્વધર્મના પાલનનો અવસર મળે. રાજાઓનું આ રીતે અપમાન તે કર્યું છે એ બરાબર નથી, આવું એમના ગુરુ પરશુરામ એને ઉદ્યોગ પર્વમાં. તમે જુઓ કે મહાભારત કાળે તો બહુ જુદી રીતે અંબાની જે આખ્યાખી કથા છે એ ભીષ્મના મુખે કહી છે, કહેવડાવી છે. અંતિમ યુદ્ધમાં પણ આમ તમે જુઓ તો પરોક્ષ રીતે આખા જે નવ દ્રશ્યો છે, બે અંક અને નવ દ્રશ્યો, એમાં જે વહેંચાયેલી કથા છે એ મોટે ભાગે ભીષ્મ પોતાની સાથે વાત કરતો એમ જ ચાલે છે. પણ નાટક છે એટલે સ્ટેજ પર જુદા જુદા પાત્રો આવે છે અને એ પાત્રોની ભૂમિ કઈ છે તો એ મનોભૂમિ છે ભીષ્મની, અને ભીષ્મની મનોભૂમિમાં આવતું હોવાને કારણે એ અલગ અલગ રીતે કોઈ ચોક્કસ ટેકનિક નથી, પણ એ અલગ અલગ રીતે જુદા જુદા સમયમાં જુદા જુદા સ્થળ પર એ ઘટના બનતી હોય એવું આપણને દૃશ્યમાન થાય છે. વિભ્રંશિતા ત્વયા હિયમ ધર્માદાસ્તે યશસ્વિની પરામુષ્ટામ ત્વયા હિ માં કિમ ગંતું મિહાર હતી. આમ કહીને જે પરશુરામે એમને બરાબર, અને પછી ભીષ્મને આટલું બધું પરશુરામે પણ ધમકાયા છે, યુદ્ધ કર્યું છે પરશુરામે. તમે જુઓ એની સાથે યુદ્ધ થયું છે, પરશુરામે યુદ્ધ પણ કર્યું છે. યુદ્ધ કર્યા પછી પણ ભીષ્મએ પોતાનો જે સિદ્ધાંત છે, પોતાની જે પ્રતિજ્ઞા છે એ છોડી નથી. સ્વધર્મ પુરુષ વ્યાગ્ર રાજપુત્રી લપત્વ્યમ અયુક્ત સત્વમાનો યન રાજ્ઞા કર્તુમ ત્વયાન. તારા દ્વારા મર્યાદામાંથી પતિત થવાને કારણે આ સ્ત્રી કે આ કન્યા
પતિને પ્રાપ્ત નથી કરી રહી એટલે તારે આને ગ્રહણ કરવી જોઈએ. વિષ્ણુ એનો જવાબ આપે છે કે અંબા તો પહેલેથી જ અન્ય પુરુષમાં અનુરક્ત છે. ભીષ્મનું કેરેક્ટર બહુ મહાન છે, બહુ ઉત્તમ પ્રકારનું છે, પણ એ જે અંબા માટેનું જે જે બે વાક્યો જે પ્રયોગ કરે છે એમાં આમ તો થોડો આદર પણ કરે છે એનો, પણ સાથે સ્ત્રી પ્રત્યેનું એનો જે ભાવ છે એ ભાવ થોડોક તમને દેખાય છે કુંઠિત થયેલો. એ અન્ય પુરુષમાં અનુરક્ત છે. આવી સ્ત્રી સર્પેણી જેવી ભયાનક હોય છે એટલે એને કેવી રીતે ઘરમાં લાવવી, આવું એને પરશુરામને જવાબ આપે છે ભીષ્મએ. તમે જુઓ ભીષ્મ જે ભીષ્મના આ જવાબો ઉદ્યોગ પર્વમાં છે, અંતિમ યુદ્ધ દ્વિઅંકી નાટકમાં એ નથી, પણ ભીષ્મના આ જવાબો બહુ કામમાં આવ્યો તેવા આ દ્વિઅંકી નાટકમાં હતા. કોઈ જાણીબુજીને કોઈ સર્પિણી જેવી સ્ત્રીને જે બીજા પુરુષના માં અનુરક્ત હોય એવી સ્ત્રીને કોઈ જાણીબુજીને શા માટે પોતાના ઘરમાં લાવે, એટલે હું એને મારા ઘરમાં મારા અનુજ સાથે પણ પરણાવવા તૈયાર નથી, એવો જવાબ એ વખતે ભીષ્મએ આપેલો છે. કો જાતુ પ્રભાવામ હિ નારીમ વ્યાળી વ્યવસ્થિતામ વાસયત ગૃહે જાનન સ્ત્રીણામ દોષો મહાત્મય. ભીષ્મને આ છોકરીની દુર્ગતિ ઉપર સહેજે દુઃખ નથી, ના એની સ્થિતિ સુધારવા માટે એક એક કરવાનો પ્રયત્ન કરે છે. એની સ્થિતિને સંશયપૂર્ણ માને છે અને ગ્રહણ કરવા યોગ્ય છે અથવા નથી તથા પરશુરામ ઉપર આક્ષેપ લગાવે છે કે ભીષ્મ સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છે. આપણે જોઈએ છે આગળ કે દ્રૌપદીને પણ ના સંદર્ભમાં પણ ભીષ્મને આવો જ સંશય રહેલો હતો કે પરશુરામ આ સ્ત્રી આ કન્યા માટે આટલું બધું દબાણ શા માટે કરે છે. આ તો કન્યા બીજાના શાલ્વને પણ મનથી વધી ચૂકી છે, એને હું મારા ઘરમાં કેવી રીતે લાવું, તો પરશુરામને શા માટે એના આટલો દબાણ કરે છે. એવું દ્રૌપદી જ્યારે હારી જાય છે, આ દ્રૌપદી જ્યારે યુધિષ્ઠિર હારી જાય છે ત્યારે એણે જે ન્યાય મેળવવાનો પ્રયત્ન કર્યો એ વખતે પણ આ કન્ફ્યુઝ હતા ભીષ્મ, અથવા એ બહુ સ્પષ્ટ માનતા હતા કે પોતાને હારી ગયેલા યુધિષ્ઠિર દ્વારા દાવ પર લગાવવામાં આવેલી દ્રૌપદી દાસી છે કે નહીં. જો દાસી છે તો પછી કોઈ પ્રશ્ન રહ્યો નહીં, તો પણ જો તો એ દાસી છે તો એની સાથે જે થયું તે થાય. આમ દ્રૌપદીના અપમાન વખતે પણ મૌન સિદ્ધ કરીને ભીષ્મ બેઠા છે. અંતિમ યુદ્ધમાં આ બધી જ સ્ત્રીઓ દ્રૌપદી, અંબા, અંબિકા, અંબાલિકા, ગાંધારી, શાંતા અને બીજી પણ સ્ત્રીઓ છે, દુશાસન અને એની પત્નીઓ છે, એ પણ છે, એ પણ વૈશાળી ને એ બધા જ આવે છે અને બધા જ દેવવ્રત ભીષ્મની ને ના ચિત્તમાં એના એની મનોભૂમિ ઉપર વારંવાર આવીને તમે જે સમયે જે કરવા જેવું હતું તે તમે નથી કર્યું એ વારંવાર યાદ કરાવે છે. અને એ જે મનોવેદના છે તે મનોવેદના અંતિમ યુદ્ધ એ દ્વિઅંકી નાટકના કેન્દ્રમાં છે. અંબાગને ગ્રહણ કરવા યોગ્ય નથી માનવામાં જે સંશય કે પહેલા એમને હતો એવો જ સંશય હારી ગયેલા યુધિષ્ઠિર દ્વારા દાવ પર લાગેલી દ્રૌપદી દાસી થઈ કે નહીં એના વિશે પણ એમને હતો જ. અને ભીષ્મએ આ રીતે મૌન સિદ્ધ કરીને
द्वापर युगना मर्यादा पुरुषोत्तम बन्या बनी गया छे, परंतु त्रेता युग में मर्यादा पुरुषोत्तम राम जनता माटे लोको माटे अद्वितीय समर्पित शासक था। पण भीष्म कोना माटे आ करे छे, आ मौन कोना माटे? एटले रामे राम मर्यादा पुरुषोत्तम त्रेता युग में था અને એમણે સીતાનો પરિત્યાગ કર્યો જનતાની ઈચ્છા લોકોની ઈચ્છાનું સન્માન કરવા માટે। આજીવન એ પોતે વેદના સહન કરતા રહ્યા, લોકોની ઈચ્છા એમના માટે સર્વોપરી હતી। અને એટલે પત્નીના માધ્યમથી પરિવાર તથા પુત્ર સુખની ને પણ તેમણે જનતાના ચરણમાં નિર્માલ્યની જેમ ચડાવી દીધું। ભીષ્મના સમય માં ક્રાંતિકારી નિર્ણય પણ લઈ શક્યા હોત, ભીષ્મ તો લઈ શક્યા હોત નિર્ણય। કૃષ્ણએ ભૌમાસુરને કેટલી બધી બંધક સ્ત્રીઓને પોતાની પત્નીના રૂપે સ્વીકારી કરી અને સુરક્ષા અને સન્માન આપ્યું હતું એ વાત પણ એ નોંધવી જોઈએ। ભીષ્મનું ક્ષિતિજ કુરુ કુટુંબ સુધી સીમિત હતું। તમે જુઓ રામ મર્યાદા પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ પણ છે જુદી રીતે, ભીષ્મ મર્યાદા પુરુષોત્તમ થવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાં એ માત્ર કુરુ કુટુંબ પૂરતા સીમિત છે। અને પેલા વ્યાપક સૃષ્ટિના સંદર્ભમાં મર્યાદા પુરુષોત્તમ છે, ઉત્તમ પુરુષો છે। પિતાને આપેલું વચન અને એના કારણે કુરુકુલનું હિત અને અહિત વિચારવું એટલું જ એમનું મગજ ચાલે છે। કુરુવંશની મર્યાદા અને કલ્યાણની વેદી ઉપર એટલે જ ઘણી બધી સ્ત્રીઓનું બલિદાન ચડી જાય છે। અંબા, અંબિકા, અંબાલિકા, ગાંધારી, દ્રૌપદી આ બધી જ કુરુવંશની મર્યાદાને બચાવવામાં કલ્યાણની વેદી ઉપર ચડી જાય છે। અહીં તો દુશરા પણ છે, અંતિમ યુદ્ધમાં દુશરાનું પાત્ર પણ એવું છે કે જે પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને ચંદ્રકેતુ સાથે લગ્ન કરવા હતા અને ભીષ્મએ એને નહોતા કરવા દીધા, તો એ વાત પણ આ એ નાયિકા પણ આમાં આવે છે। તો અંતિમ યુદ્ધ એ બે અંકનું નાટક છે અને બે અંકમાં પહેલા અંકમાં 5 દ્રશ્યો છે અને બીજા અંકમાં 4 દ્રશ્યો છે। તો આપણે જોઈએ છે એ પહેલું દ્રશ્ય છે, આપણે થોડીક એની ટૂંકી વાત પણ જોઈ લઈએ। ટૂંકમાં ભીષ્મ પહેલા અંકમાં 5 દ્રશ્ય છે, એમાં પહેલું દ્રશ્ય છે એમાં ભીષ્મ અને ગંગાનો સંવાદ છે કે આ હસ્તિનાપુરનું શું થશે, કાલે કેવો સૂરજ ઉગશે, અને એ ભીષ્મ ગંગાજીની સાથે માતા સાથે એ સંવાદ કરી રહ્યા છે એવું એક દ્રશ્ય છે। આમ સીધી રીતે તો નહીં પણ પરોક્ષ રીતે અહીંયા પાર્શ્વજબકારની યુક્તિ હોય એવું લાગે છે ખરું, પણ બે દ્રશ્ય વચ્ચે કશું જોડાણ નથી અને સીધે સીધું બીજા દ્રશ્યમાં આપણે એક પડદો પડે છે એટલે પ્રકાશ અંધકાર થાય છે અને લાઇટ પ્રકાશ ખુલે છે ત્યારે પાછો ફરી બીજો અંક આ બીજું દ્રશ્ય દેખાય છે અને એમાં સીધે સીધું દેવવ્રત ભીષ્મ, જે દેવ ભીષ્મ નહીં પણ દેવવ્રત એ જે એણે પ્રતિજ્ઞા આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી એ ઘટના દાસરાજ સાથેની ત્યાં દેખાય છે। ત્રીજામાં સ્વયંવરનો પ્રસંગ છે, અંબા, અંબાલિકા, અંબિકા અને અપહરણનો પ્રસંગ આવે છે। ચોથામાં અંબા ભીષ્મ સંવાદ છે, અંબા અને શાર્વનો પણ સંવાદ છે, અંબાને ભીષ્મ ફરી પાછા સંવાદ કરે છે અને ભીષ્મ છેલ્લે ગંગા પાસે જાય છે અને જે બનેલી ઘટના વિશે ચર્ચા કરે છે। પાંચમું દ્રશ્ય છે
એમાં નિયોગ દ્રશ્ય છે. અંબિકા અંબાલિકા ના ચિત્તમાં જ્યારે નિયોગની વાત આવે છે ત્યારે ભીષ્મ પ્રત્યેનું એક જુદા પ્રકારનું આકર્ષણ એમાં દેખાય છે. હકીકત એવી છે કે ભીષ્મ તો પ્રતિજ્ઞાબદ્ધ છે, એ સ્ત્રીને સ્પર્શ પણ કરવાના નથી, એ જગત આખું જાણે છે. તો નિયોગની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કુટુંબનો કોઈ પુરુષ એ બાળક આપી શકે એવી જે વ્યવસ્થા તે સમયમાં હતી એને માટે, એટલે કુટુંબ ચલાવવા માટે, આ તો રાજાઓ હતા એટલે રાજાઓને પોતાનું કુટુંબ ચલાવવું હોય તો એને એવી કોઈ વ્યવસ્થા, એના માટે આવી કોઈ વ્યવસ્થા કરવી પડે તે માટેની વ્યવસ્થા તે સમયે હતી. એટલે કાં તો જેઠ હોય, કાં દિયર હોય, કાં તો સસુર પણ હોઈ શકે, એ બધા વિકલ્પો હતા. એમાં એ વેદવ્યાસ છે એક વિકલ્પ તરીકે એટલા માટે આવે છે કારણ કે સત્યવતીનો પુત્ર છે, પરાશર ઋષિ દ્વારા જન્મેલો એવો સત્યવતીનો એ પહેલો પુત્ર છે વેદવ્યાસ. વેદવ્યાસને એ આમંત્રિત કરે છે અને અંબિકા અને અંબાલિકા અને શાંતા નામની એક દાસી, આ ત્રણને એમનાથી સંતતિ થાય છે. આ દ્રશ્ય લાંબુ છે, પાંચમું દ્રશ્ય છે, નિયોગ દ્રશ્ય લાંબુ છે. એમાં ભીષ્મ અંબિકા અંબાલિકા નું તો સંવાદ છે જ, પણ ભીષ્મ પણ અંબિકા અંબાલિકા સાથે સંવાદ સાધે છે એ થોડુંક જુદા પ્રકારનું દ્રશ્ય છે. કારણ કે ભીષ્મ જ્યેષ્ઠ હોવા છે અને એ નિયોગ બાબતે અંબિકા અને અંબાલિકા સાથે વાત કરે એ જરાક અજુગતું લાગે છે. કારણ કે મહાભારતમાં અંબિકા શા માટે ભયભીત થઈ અને અંબાલિકા કેમ, એટલે અંબિકાએ કેમ આંખો બંધ કરી દીધી અને અંબાલિકા શા માટે ભયભીત થઈ, એવો પ્રશ્ન જો ભીષ્મ પૂછવા જાય તો એ ભીષ્મના મુખે યોગ્ય લાગે નહીં. એ સત્યવતી પૂછે તો યોગ્ય લાગે, પણ ભીષ્મથી એ ન પૂછી શકાય. પણ એવી એવી અનૌચિત્યવાળી વાત અહીંયા ધુનિલ પારેખે મૂકી છે, એ જરાક કઠે છે. એ આ પાંચમું દ્રશ્ય થોડું લાંબુ છે. પછી બીજો અંક છે, એમાં ચાર દ્રશ્યો છે. ભીષ્મ અને ગંગા સાથે છે, પ્રતિયારી આવે છે, શાંતા પણ. હવે હસ્તિનાપુરનો રાજા કોને બનાવવો એ માટેની જે ચિંતા છે એ ચિંતા આ ભીષ્મના આ અંકમાં, આ અંકના પહેલા દ્રશ્યમાં આપણને જોવા મળે છે. અને એમાં શાંતા પણ દ્રૌપદી અને કુંતી અને ગાંધારીની ચર્ચા છે પહેલાં કે યુધિષ્ઠિર બનવો જોઈએ અને ધૃતરાષ્ટ્રનો દીકરો બનવો જોઈએ, આવી ચર્ચા તો ચાલે જ છે. અને ત્યાં શાંતા આવે છે. શાંતા છે એ દાસી છે અને દાસી કહે છે કે વિદુરને રાજા બનાવો. હવે આ વિદુરને રાજા શા માટે બનાવો, તો કે વિદુર પણ વેદવ્યાસનો દીકરો છે, જેમ ધૃતરાષ્ટ્ર છે, જેમ પાંડુ છે, એવી જ રીતે વિદુર પણ વેદવ્યાસનો દીકરો છે. તો એને તમારે રાજા બનાવવો જોઈએ. ત્યારે એક ન ગમે તેવી બીજી એક વાત આમાં આવે છે કે ભીષ્મ એને શુદ્ર, તારો વિદુર તો શુદ્રનો પુત્ર છે એટલે એને રાજા કેવી રીતે બનાવો. હવે ભીષ્મએ ક્યારેય આ શુદ્ર શબ્દનો ઉપયોગ મહાભારતમાં કર્યો હોય એવું દેખાતું નથી. ભીષ્મના જે વ્યક્તિત્વની સાથે એ બહુ મેળ ખાય એવો શબ્દ નથી. તમે જુઓ કે સત્યવતી છે, મત્સ્યગંધા સત્યવતી, યોજનગંધા સત્યવતી, એ દાસરાજની દીકરી છે. આમ તો નિષાદરાજની દીકરી છે એટલે એ એક રીતે શુદ્ર છે. આ આખાય મહાભારતમાં જે બેઝિક બાબત છે તે આ છે કે શાંતનુ રાજા એક શુદ્ર કન્યા સાથે લગ્ન કરે છે, તો એની પાછળનું કોઈ લોજિક તો હશે.
એ માત્ર કામ લોલુપ થઈને કરે છે એવું નથી. એને કંઈક નવા કશુંક નવું વાતાવરણ આ સમયમાં બની રહ્યું છે એવો કોઈ ખ્યાલ મારા મનમાં એ વખતે આવ્યો. એ કોઈક નવું વાતાવરણ છે અને એ નવું વાતાવરણમાં શાંતનું એનો એક પાર્ટ બને છે. તો શુદ્ર માતા શુદ્રની કન્યાની સાથે પિતા શાંતનુના લગ્ન કરાવનાર ભીષ્મ એ શાંતાને શા માટે શુદ્ર કહે એ મને મારા મનમાં બેસતું નથી. એટલે અને વિદુર બુદ્ધિશાળી વિદુર છે, સૌથી વધારે વિદ્વાન છે, બધું જાણે જાણનારો છે. આમ તો એ ધર્મ પુત્ર કહેવાય છે, ધર્મરાજાનો પુત્ર કહેવાય છે. તો આ જે વિદુર છે એ વિદુરને રાજા બનાવી શકાત, પણ એ નથી, એ દાસી પુત્ર હોવાને કારણે એ રાજા નથી બનતો અને એ મહામંત્રી બને છે. અને ભીષ્મ કહે છે કે હું એને મહામંત્રી બનાવીશ, એ આ વાત આ દૃશ્યમાં છે. પછી ભીષ્મ કુંતી અને બીજા દૃશ્ય ચોથું દૃશ્ય બીજા અંકમાં બીજું દૃશ્ય છે એમાં કુંતી ગાંધારી અને ભીષ્મ ફરી એ જ ચર્ચામાં પડ્યા છે કે કોને કોણ ગાદીએ બેસશે. અને બીજો દૃશ્ય પૂરું થાય ત્યારે વિદુર યુધિષ્ઠિરને યુવરાજ વિદુરને ભીષ્મ યુધિષ્ઠિરને યુવરાજની ઘોષણા કરવાની સૂચના આપે છે. અને છેલ્લે ત્રીજા દૃશ્યમાં દ્રૌપદી ભીષ્મ આ જે બીજા અંકનું જે ત્રીજું દૃશ્ય છે તે દૃશ્ય આ જે મનોવેદના છે ભીષ્મની એની પરાકાષ્ઠા સમૂહ દૃશ્ય છે. એમાં બધી જ ભાનુમતિ છે, વૃષાલી છે, દુશરા પણ આવે છે, જેના નામ આપણે મહાભારતમાં બહુ ભાગ્યે જ ધ્યાનમાં આવ્યા છે. એવા નામ ધ્વનિલ પારેખે એ સ્ત્રીઓના નામ બહાર કાઢ્યા છે અને એ નામ સાથે ભીષ્મની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ એણે પ્રગટ કરી છે. એટલે જે મનોસંઘર્ષ છે ભીષ્મના ચિત્તમાં ચાલતો એમાં એક સ્ત્રી નથી, બે સ્ત્રી નથી, ત્રણ સ્ત્રી નથી, ચાર સ્ત્રી નથી, ઘણી બધી સ્ત્રીઓ કે આ આખે આખા મનોસંઘર્ષમાં આપણે જોવા મળે છે અંતિમ યુદ્ધના દ્વિઅંકી નાટકમાં. તો આમ આ મનોસંઘર્ષ ચાલ્યા કરે છે સતત અને છેલ્લે કવચ પહેરતો ભીષ્મ આપણા દૃશ્યમાં આવે છે. આ અંતિમ યુદ્ધ છે, હવે એ યુદ્ધ પછી પાછા નથી વળવા. અંતિમ યુદ્ધનું કથાનક આમ તમે જોવા જાઓ તો બહુ ટૂંકું કથાનક છે અને બીજી રીતે જોવા જાઓ તો એમાં નારીવાદી ચિંતન સાથે એનું જોડાણ છે. મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે નારીવાદમાં નારીની કઈ સંવેદના આવી છે કે જે સંવેદનાને તમારે વધારે મહત્ત્વ આપવાનું હોય. અહીં જે સંવેદનાને મહત્ત્વ અપાયું છે જુદી જુદી સંવેદનાઓમાં અંબાલિકા અને અંબાલિકા અંબિકા આ ત્રણ બહેનો એ ઉપરાંત દ્રૌપદી કુંતી ગાંધારી દુશલા વૃષાલી આ બધી જે સ્ત્રીઓ છે એ દરેકના જુદા જુદા પ્રશ્નો છે. પણ બેઝિક પ્રશ્ન એ છે કે ગમતી વ્યક્તિ સાથે જીવન નિર્વાહ જીવવું એક કોઈને થઈ શક્યું નથી. તમે જુઓ તો દ્રૌપદી પરિણીતે એક જ અર્જુનને અને એના પાંચ પતિ સાથે રહેવાનું થયું, ન ગમતા, ગમતા કે ન ગમતાનો પ્રશ્ન કોઈ પૂછ્યો જ નથી. એને તને ગમે છે કે નથી ગમતું એવું. ગાંધારીને પણ જે રીતે લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા, અંધ ધૃતરાષ્ટ્ર સાથે, એમાં પણ ભીષ્મનું કંઈક ચાલ છે એવું સતત ચાલ્યા કરે છે. વૃષાલી અને તો
દુશાસનની કે એની કોઈ પત્ની છે કે જે ટીકા કરે છે ભીષ્મની, કે ભીષ્મએ શું કર્યું, આટલા મોટા મહાન ભીષ્મ તમે આમ તમે જોવા જાઓ તો કેટલાક સંવાદો એવા છે કે જે સંવાદો ભીષ્મ માટે જરાક અયોગ્ય લાગે છે આ એકાંકીમાં. તો આ જે આખે આખો સમય છે, તમે જુઓ કે વેદવ્યાસ બે યુગનું સંધિકાળ ને આ મહાભારતમાં મૂકે છે. એક બાજુ યુગાંત થઈ રહ્યો છે, એક યુગ આથમી રહ્યો છે, અને બીજી બાજુ નવા યુગનો સૂત્રપાત થઈ રહ્યો હોય એવું દેખાય છે. એવો સમય દ્વાપર અને કળિયુગની વચ્ચેનો એક મહાન સંક્રમણ કાળ આ મહાભારતમાં એમણે મૂકેલો છે વેદવ્યાસે. પ્રાચીન માન્યતાઓ બદલાઈ રહી હતી, નવા મૂલ્યો પ્રતિષ્ઠિત થઈ રહ્યા હતા, અતીતની પરંપરાઓની ફરી વ્યાખ્યા થઈ રહી હતી, પ્રાચીન નિયમ ફરી પરિભાષિત કરવામાં આવી રહ્યા હતા. કાલે જે આપત્તિજનક અને અનુચિત માનવામાં આવ્યું હતું એ આજે સાચું છે એવું એવી મોહર લગાવવામાં આવતી હતી. આ પ્રકારનું આખે આખું એક સંક્રમણ કાળ એમાં આપણે છીએ. મહાભારતકાર એ સંક્રમણકાળને મહાભારતમાં મૂકે છે. અને આ યુગ કેવો છે, આપણે જોઈએ છીએ કે એમાં મિસાઇલ્સ છે, પ્રક્ષેપાસ્ત્ર છે, તમે જુઓ તમને ખ્યાલ આવશે, ટેસ્ટ ટ્યુબ બેબીઝ છે, યૌન પરિવર્તન છે. આ જે તમે શિખંડી અંબાનું જે શિખંડીમાં રૂપાંતર થાય છે, પુરુષ બને છે અંબા, એની પાછળ આખે આખું યૌન પરિવર્તનનું એક આખું લોજિક છે. અજ્ઞાત પિતૃત્વ, ખબર નથી કોણ પિતા કોણ છે, સરોગેટ માતા, એ બધું જ આ સમયમાં થયું છે. આ મહાભારતમાં તમે જોશો તો આ બધું જ છે. આધ્યાત્મિક, દાર્શનિક, ધાર્મિક, નૈતિક, સામાજિક, રાજનૈતિક તથા વૈચારિક અને વૈયક્તિક ક્ષેત્રોમાં પણ વિભિન્ન પ્રકારનું સંઘર્ષ ને દ્વંદ્વ અને અંતર્દ્વંદ્વ આ આખા એ સમયની એ વિશેષતા છે. દરેક સંક્રમણકાળમાં દરેક સંક્રમણકાળની જેમ જ દ્વાપર અને કળિયુગના સંધિકાળમાં પણ એક પ્રકારની બેચેની છે, વ્યાકુળતા છે, આંતરિક છટપટાહટ છે, લગભગ દરેક ક્ષેત્રમાં આ દેખાય છે. વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છા પૂરી શક્તિથી વૈચારિક અભિવ્યક્તિ અને આચરણની સ્વતંત્રતા આ બધા માટે દરેકે દરેક વ્યક્તિ વ્યગ્ર છે. કશું પરિપૂર્ણ એને મળતું નથી. પોતાનો સ્વભાવ, પોતાનો વિચાર, પોતાની પ્રતિભા બધી રીતે પરિપૂર્ણ હોવા છતાં વ્યક્તિ પ્રયત્નરત છે અને છતાં કશું પ્રાપ્ત કરતો નથી. એવું જે આ વાતાવરણ છે એ વાતાવરણમાં ની વાત અંતિમ યુદ્ધમાં ભીષ્મના મનોસંઘર્ષ સાથે આવે છે. તમે જુઓ કે એક વ્યક્તિ અને સમષ્ટિ કે પરસ્પરના સંઘર્ષ માટે પણ વારંવાર વિચાર ચાલ્યા કરે છે. એકલવ્ય હોય, કર્ણ હોય, શિખંડી હોય અથવા કુંતી કે દ્રૌપદી, દરેક વ્યક્તિને પોતાના મૌલિક રીતે પોતાને સ્થાપિત કરવાના પ્રયત્નો કરવા પડે છે. પોતાના વિચાર સ્વાતંત્ર્યને પૂરેપૂરા અભિયુક્ત કરવા માટેના પ્રયત્નો કરવા પડે છે. અને એ જે આખે આખો સમય છે, એ આ સમયે મહાભારતનો આ સમય છે એ ભીષ્મના પાત્રના આધારે અહીંયા ઉપસાવવાનો પ્રયત્ન મિત્ર ધ્વનિ પારેખે કર્યો છે. અને તમે પણ મેં જેમ આરંભમાં કહ્યું તેમ આ નાટક, આ દ્વિઅંકી નાટકમાં ભીષ્મ કેન્દ્રમાં છે, પણ ખરેખર જો અંબાને કેન્દ્રમાં રાખીને નાટક લખવામાં આવ્યું હોત તો આ વધારે મજબૂત ને વધારે પાવરફુલ થયું હોત. હા, જાણીએ છીએ આપણે કે આ નાટકને ઇનામી સ્પર્ધામાં ઇનામ પ્રાપ્ત થયેલું છે અને 60 નાટકોની વચ્ચે પહેલાં 5માં એ આવ્યું છે અને એમાંય પાછું એનો એને સારો અગ્રતાક્રમ મળેલો છે.
તો એ નાટક એ રીતે તો ઉત્તમ એ રીતે શ્રેષ્ઠ સાબિત થયું એ સ્પર્ધામાં ગયા પછી. પણ મારી દ્રષ્ટિએ ભીષ્મ કરતાંય વધારે પાવરફુલ પાત્ર મહાભારતમાં ભીષ્મની સામે જે ઊભું છે તે અંબા છે. અંબા કોઈ મહારાણી લક્ષ્મીબાઈ કે રાણી દુર્ગાવતી નહોતી, એ તો સમાજ દ્વારા તિરસ્કૃત એક સાધનહીન અલ્પવય છોકરી હતી. 17 વર્ષની કન્યા હતી જ્યારે એનું અપહરણ થયું, અને એ બંને બહેનો એનાથી નાની હતી, અનુજા હતી બંને બહેનો, એટલે 17થી નાની વયની કન્યાઓ હતી અંબિકા અને અંબાલિકા. એની પોતાની બંને બહેનો અંબિકા અને અંબાલિકાની ઉંમર તે સમયમાં 16 વર્ષની બતાવે છે મહાભારતમાં. તો અંબા એનાથી મોટી હતી એટલે 17-18 વર્ષની હશે સ્વયંવરના સમયે, પરંતુ એના ભવિષ્યમાં સંઘર્ષ, જબરજસ્ત સંઘર્ષ આ નાની ઉંમરમાં આવ્યો, અને એ સંઘર્ષને કારણે એનું જીવન જે છે એ આખે આખું જુદા પ્રકારનું જીવન બની ગયું, જેના પર ભીષ્મના જ જીવનકાળમાં દ્રૌપદી પણ છે. અહીં દ્રૌપદી જે રીતે બોલે છે તેવી રીતે અંબા પણ ચૂપ નથી રહેતી, શિખંડીના રૂપમાં એ નિરંતર દ્રૌપદીનો સાથ આપે છે. દ્રૌપદીની પથદર્શક થઈને અંબા 5 કન્યાઓમાં નથી પૂજાતી. આપણે ત્યાં 5 સ્ત્રીઓને પૂજવાનું છે, અહીં અહલ્યા, તારા, મંદોદરી, દ્રૌપદી અને કુંતી, આ 5 સ્ત્રીઓને આપણી વિલક્ષણ પ્રતિભાને કારણે, સ્વતંત્ર ઈચ્છા અને દ્રઢ સંકલ્પ શક્તિ, સ્વયં નિર્ણય લેવાની ક્ષમતા, આ બધાને કારણે આપણે એને પૂજીએ છીએ. પણ અંબા એવી જ હતી, એવી જ તેજસ્વી હતી, એવી જ સ્વાભિમાની હતી, એવી જ શૌર્ય, એવું જ શૌર્ય એનામાં અંબામાં હતું, છતાં પણ એને આ 5 કન્યાઓમાં કેમ સ્થાન નથી મળ્યું એ ખ્યાલ નથી આવતો. પરંતુ અંતિમ યુદ્ધમાં પણ અંબાનો ઉલ્લેખ થોડોક છે, વધારે નથી. કારણ કે અંતિમ યુદ્ધમાં ભીષ્મની મનોવેદના વ્યક્ત કરવાનો હેતુ ધુનિલ પારેખનો છે એવું સ્પષ્ટ દેખાય છે. તો અંબા એટલે મને જે આ નાટકમાં વધારે આકર્ષણ થયું ત્યારે પહેલી વખત વાંચતી વખતે મને એમ હતું કે અંબા વિશે બહુ સરસ વાત એમાં હશે. પણ 2-3 બાબતો મારા ધ્યાન પર આવી અને મારે એ વાત અહીંયા કહેવી છે કે નારીવાદી ચિંતન છે એ નારીવાદી ચિંતન કોઈ માયથોલોજીના આધારે આપણે વ્યક્ત કરવા માગીએ ત્યારે નારીનું સમાદર કરીએ છીએ કે નથી કરતા એ વધારે મહત્વનું છે. અહીં અંબિકા અને અંબાલિકા જેઠ સાથે નિયોગ કરવાની વાત આવે ત્યારે ખુશ થઈ જાય. જેઠ એટલે કોણ? તો કે ભીષ્મ. એ ભીષ્મ તો એ વખતે ઘણા વૃદ્ધ હતા અને ઘણા ઘણા મોટા હતા ઉંમરમાં, અને એવા ભીષ્મની પ્રતિજ્ઞા પણ બધા જાણતા હતા, છતાં પણ અહીંયા એ અંબિકા અને અંબાલિકાના મુખમાં એવા સંવાદો મૂકવામાં આવ્યા છે કે ભીષ્મ સાથે સહશયનનો જે આનંદ છે એ જુદા પ્રકારનો. નારીવાદી ચિંતનમાં મને આ નથી વાત સમજાતી કે કામરૂપ સ્ત્રીઓને આપણે કેવી રીતે આગળ મહત્વ આપીએ છીએ. અંબિકા અને અંબાલિકાને મહાભારતમાં એવું કોઈ રોલ નથી. હા, અંબા પોતાની વાતને બહુ જ સારી રીતે મૂકે છે અને એ અંબા ભીષ્મના ચિત્ત પર મૃત્યુ સુધી છવાયેલી જાય છે અને જાણે છે કે મને મારું મૃત્યુ અંબાના કારણે જ થવાનું છે.
અને શિખરણીમાં અંબાને જોવે પણ છે. એટલે ભીષ્મના ચિત્ત પર કોઈ કોઈ સ્ત્રીનો જો પડછાયો પડ્યો હોય કે કોઈ સ્ત્રીની અસર રહી હોય તો એ માત્ર અંબા છે એટલી પ્રતાપી સ્ત્રી અંબા છે, અંબિકા કે અંબાલિકા એટલી બધી મજબૂત સ્ત્રી નથી. ઠીક છે, અહીંયા એને થોડુંક પોતાના આનંદ જે અતૃપ્તિ જઈ છે એમના 7 વર્ષના લગ્ન જીવનમાં વિચિત્ર વિજય સાથેના, એ અતૃપ્તિ થોડી તૃપ્ત થશે નિયોગને કારણે, એવું એના એવું આમાં દેખાય છે આ દ્વિઅંકી નાટકમાં. પણ બીજી વાત પણ કહેવી જોઈએ મારે કે જ્યારે તમે મિથનો ઉપયોગ કરો છો ત્યારે એ દરેકે દરેક જે વ્યવસ્થા છે તે સમયના સંસ્કારની જે વ્યવસ્થા સંસ્કૃતિની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાનો ડિટેલમાં અધ્યયન કરવું જોઈએ. નિયોગ એ માત્ર નિયોગની જે પદ્ધતિ તે સમય હતી એના ચોક્કસ હેતુઓ હતા, એ ચોક્કસ હેતુઓને સમજ્યા વિના ચિનુ મોદીએ પણ આવું ક્યાંક કોઈ જગ્યાએ એટલે અશ્વમેધ યજ્ઞના સંદર્ભમાં કર્યું છે કે બધા જ પેલા ક્ષેત્રો જીતીને આવેલું અશ્વ છે અને એ જે માયથોલોજીમાં જે વાત લખી છે એને કોઈ જુદી રીતે આપણે મૂકી આપીએ છીએ અને આપણી જે આપણી જે ખરેખર જે ઉત્તમ જે બાબતો છે એ બાબતો સાઈડ પડી જાય છે. એટલે ભીષ્મના પરમ આદરણીય ભીષ્મના જે ઉત્તમ ગુણો છે, અંબિકા અને અંબાલિકાના પણ જે ઉત્તમ ગુણો છે તે ગુણો બાજુ પર રહી જતાં આ કંઈક જુદા પ્રકારનું દૃશ્ય આપણને દેખાય છે. એટલે અંતિમ યુદ્ધ નાટક અભ્યાસક્રમમાં છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અને એના વિશેની મોટાભાગની વાત મેં કરી અને આ એક દ્વિઅંકી નાટક વિશે બહુ સરસ બે લેખ થયા છે. એક છે પ્રોફેસર ડૉક્ટર ઋષિકેશ રાવળે કરેલો લેખ છે જેમણે એમણે ભીષ્મની આંતરવેદાનું સક્ષમ નાટ્યરૂપ અંતિમ યુદ્ધ એવા શીર્ષક સાથે બહુ સુંદર અને વિગતપૂર્ણ લેખ કર્યો છે. એ ચોક્કસ એ શબ્દસૃષ્ટિમાં છપાયેલો લેખ છે, એ ચોક્કસ જોવો જોઈએ વિદ્યાર્થીઓએ. અને જ્યારે પણ માયથોલોજીનો ઉપયોગ કોઈ લેખક કરે છે ત્યારે એ માયથોલોજી એ પોતે પણ બરાબર સમજ્યા છે કે નથી સમજ્યા એનો ખ્યાલ એના વિશે વિદ્યાર્થીઓએ થોડી તપાસ કરવી જોઈએ. અને જ્યારે નાટકની વાત આવે છે ત્યારે મારા મનમાં બીજી વાત એક વાત એ પણ છે કે નાટક ભજવાય ત્યારે ખ્યાલ આવે. અભ્યાસક્રમમાં મૂકેલું નાટક છે, જો તમે ભજવશો નહીં તો તમને નાટકની જે બિટવીન ધ લાઇન્સ છે એની ખબર નહીં પડે. એટલે ધ્વનિલ પારખે કદાચ બહુ જ ઉત્તમ સરસ નાટક લખ્યું હોય પણ એ ભજવાયેલું મેં પણ ભજવાયેલું જોયું નથી. ભજવાયું છે અને બહુ સરસ રીતે ભજવાયું છે, એના ઘણા શો પણ થયા છે એ મેં જાણ્યું, પણ એ ભજવાયેલા નાટક વિશે કોઈ વાત નથી કરી. એ કોઈ અવલોકન કે કોઈ વિવેચન મને સમીક્ષા મને પ્રાપ્ત થઈ નહીં. પણ એક સમીક્ષા બીજી એક છે, મહાભારતના પાત્રોની ગાથાને નવા પરિમાણ આપતું નાટક અંતિમ યુદ્ધ એવા નામ સાથે એક બીજો એક લેખ પણ જે તમારા કામમાં આવે એવો છે, એ લગભગ શબ્દસરમાં પ્રગટ થયેલો છપાયેલો છે અને એના લેખક છે, તમને હું કહું એનું નામ, હેતલ કિરીટકુમાર, હેતલ ગાંધી, પ્રોફેસર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અધ્યાપક છે અને એમણે અંતિમ યુદ્ધ વિશે એક સરસ લેખ અને બહુ સરસ કોટેશન્સ અવતરણ ચિહ્નો સાથેનો એ લેખ છે. ઘણા બધા અવતરણો ઉદાહરણો મૂક્યા છે, નાટકમાંથી સંવાદોમાં મૂક્યા છે અને ડિટેલમાં એ વાત કરી છે. એટલે આ બે લેખ છે એ બહુ મહત્ત્વના લેખ છે વિદ્યાર્થીઓ માટે. છેલ્લે મારી વાત કરી દઉં કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે રીતે આ વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા કરે છે, આવું એક કોમન નામ થઈ ગયું છે વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા, તો વિદ્યાર્થીઓને કોઈ કોઈક જુદા જુદા પ્રકારનું સાથેનો આ સંવાદ પ્રાપ્ત થાય એ માટેનું આ જે આયોજન છે બહુ આનંદિત કરે એવું આયોજન છે. એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આયોજકોને.
અને મને આ વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કર્યો એ બદલ પણ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. હું જાણું છું કે ઘણી બધી વાત મારે કહેવાની હજી રહી જશે, અને નાટકની વાત જ્યારે હોય ત્યારે બીજી એક વાત એ પણ મારા મનમાં હંમેશા આવે છે કે પ્રસ્તુતિકરણની જે કલા છે એની સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ, એને કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એ બહુ મહત્ત્વનું હોય છે. અભ્યાસક્રમમાં એક નાટકની પ્રત મૂકી દેવાથી આપણે નાટકને સમજી શકતા નથી. નાટકને સમજવા માટે નાટક સ્ટેજ પર ભજવાતું હોય ત્યારે જોવું બહુ આવશ્યક છે. એટલે વિદ્યાર્થી મિત્રોને બહુ વિનંતી છે કે બને એટલા નાટકો જોવાનો પ્રયત્ન કરવો, થિયેટરમાં જઈને નાટક જોવા અને જોયા પછી એના એ ભજવાતા નાટક વિશે વાત કરવી, અને ભજવાતા નાટકમાં કેટલી બધી ચીજો નવી નવી કેટલી બધી વસ્તુઓમાં હોય છે. અહીં પણ અંતિમ યુદ્ધમાં પણ ઘણી બધી પ્રવિધિઓ છે જેનો ખ્યાલ વાંચવાથી નહીં આવે. કોઈ જગ્યાએ ભીષ્મ ઊભા છે ને એની ઉપર લાઇટ આવે છે, એ લાઇટ કયા પ્રકારનું આવે છે, મિરર લાઇટ છે કે બીજી કોઈ લાઇટ છે, એ તમને ખ્યાલ ક્યારે આવે? તમે જ્યારે સ્ટેજ પર એ નાટક ભજવાતું હોય ત્યારે ખ્યાલ આવે. એ અલગ અલગ સ્ટેપ પર ઊભા છે ત્યારે ક્યાંક ગંગા કિનારો છે, કોઈ જગ્યાએ એ રાજમહેલમાં છે, કોઈ જગ્યાએ અંબિકા અને અંબાલિકાની પાસે જઈને એને પૂછે છે કે તમે કેમ ભયભીત થયા. તો એ જે દ્રશ્યો છે બધા અલગ અલગ જગ્યાના દ્રશ્યો પણ એક જ સ્ટેજ પર બતાવતા હોય છે, એ પ્રકાશ આયોજનથી બદલાય છે. તો પ્રકાશ આયોજન છે, એની ટેકનિક, પાછળ મ્યુઝિક સતત ચાલ્યા કરતું હોય. હવે એ મ્યુઝિક જે અલગ અલગ ભાવોને વ્યક્ત કરતું હોય છે તે મ્યુઝિક પણ આપણે ધ્યાનથી જોવું જોઈએ. હવે આ બધી વાત એ નાટકની ટેક્સ્ટથી આપણને ખબર નથી પડતી. નાટક હંમેશા સ્ટેજ પર ભજવાતું હોય ત્યારે જોવાની મજા આવે છે, અને ત્યારે મજા આવવી જોઈએ, અને તે વખતે જ આપણે નાટકને પૂરેપૂરું પામી શકીએ છીએ. અહીં મેં જે વાત કરી તે પણ, અને બીજા મિત્રોના જે લેખો છે તે લેખો જોશો તો તમને ખ્યાલ આવશે કે માત્ર નાટકની જે ટેક્સ્ટ છે, નાટકનું જે 9 દ્રશ્યોમાં 2 અંકમાં વહેંચાયેલું જે કથાનક છે, એ કથાનક વિશે બધાએ વાત કરી છે. મેં પણ એ કથાનકમાં થોડીક મહાભારતની કથાઓ અને મહાભારત ભીષ્મ વિશેના એ અદ્ભુત વ્યક્તિત્વને પ્રગટ કરવા માટે થોડાક સંસ્કૃત શ્લોકોનો ઉપયોગ મેં કર્યો, મહાભારતનો ઉપયોગ કર્યો ઉદ્યોગ પર્વનો. ઉદ્યોગ પર્વમાં અંબોપાખ્યાન છે જે ભીષ્મએ પોતાના મુખે જ કહેવાયેલી આખી કથા છે. તો એ તમે જ્યારે જુઓ છો તો એથી તમને નાટક પ્રાપ્ત થશે એવું નથી. નાટકને પ્રાપ્ત કરવા માટે તમારે આ નાટક ભજવવું પડશે. તો હું તો એવું કહું કે, અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તો એ રીતે સક્ષમ છે, સારા એવા અધ્યાપકો છે કે જે નાટકને સમજે છે અને નાટકને સારી રીતે ભજવી શકે એવા પણ છે. અને ધ્વનિલ પારેખ પોતે પણ, લેખક પોતે પણ એ રીતે નાટક વિશે સારા જાણકાર છે. તો ભવિષ્યમાં આ નાટક ભજવાતું હશે વિદ્યાર્થીઓ દ્વારા, અને હું એમાં જોવા આવી શકીશ એવી આશા અને અપેક્ષા સાથે હું અહીં આ વ્યાખ્યાન પૂરું કરું છું. આમાં થોડાક મહાભારતના ઉલ્લેખો મેં કર્યા છે, એ સિવાય કેટલીક ભારતીય ભાષાઓમાં મહાભારતને આધારિત અલગ અલગ પ્રકારની કૃતિઓ લખાઈ છે, અને એમાં ભીષ્મને કેન્દ્રમાં રાખીને મરાઠીમાં, હિન્દીમાં, બંગાળીમાં અને તેલુગુમાં પણ એક સરસ નાટકો લખાયા છે. એ બધાનો અભ્યાસ પણ કરવા જેવો છે. તો હું અહીંયા આ વાતને સાથે પૂરી કરું છું, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે ધ્યાનથી સાંભળ્યો બધા.